साबरकांठा જિલ્લાનો જસીબા સેવા ટ્રસ્ટ વિવાન નામના બાળકને એસએમએ નામની ગંભીર બીમારી હોવાથી તેની સારવાર માટે ઝુંબેશ ઉપાડી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લાનો જસીબા સેવા ટ્રસ્ટ હવે વિવાનની બહાર આવ્યું છે। વિવાન નામના બાળકને એસએમએ નામની ગંભીર બીમારીનો ભોગ બનેલ છે, તો જસીબા સેવા ટ્રસ્ટના સંસ્થાપક સહિત સભ્ય જિલ્લાના વિવિધ ગામોમાં પહોંચ્યા છે અને વિવાનની સારવાર માટે ઝુંબેશ ઉપાડી છે। જિલ્લાના વિવિધ ગામોમાં તેનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે। અત્યાર સુધી 2 લાખથી પણ વધુ રકમનું લોકોએ દાન કર્યું છે, પરંતુ હજુ સારવાર માટે 16 કરોડની જરૂર છે। સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ફેર પ્રાઇઝ શોપમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ફેર પ્રાઇઝ શોપમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે। માલ મોડો આવતા ફેર પ્રાઇઝ શોપમાં તારીખ 21/7/2021 વિતરણ કરવાનું હતું। રજાના દિવસે વિતરણ વ્યવસ્થા કરાઈ છે। અનાજ લેવા આવેલા લોકોએ કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો છે। સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ એ ડિવિઝન પોલીસ દ્વારા ચોરીના વાહન સાથે 3 આરોપીની અટકાયત કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ દ્વારા ચોરીના વાહન સાથે 3 આરોપીની અટકાયત કરાઈ હતી। રાજસ્થાનના ડુંગરપુરના 3 આરોપીની પોલીસે અટકાયત કરી હતી। હિંમતનગર શહેર નજીક વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહન જણાતા પોલીસે તપાસ કરતા ચોરીનું વાહન જણાયું હતું। આરોપીની અટક કરી તપાસ કરતા ચોરી કરેલ 9 બાઇકની આરોપીએ કબૂલાત કરી હતી। પોલીસે 3 આરોપીની અટકાયત કરી 9 બાઇક જપ્ત કરી હતી। જિલ્લાના અલગ અલગ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાયેલ બાઇક ઝડપાયા હતા। હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં 3 બાઇક, બી ડિવિઝન પોલીસ મથકમાં 3 બાઇક, ઈડર પોલીસ મથકમાં 2 બાઇક, અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ મથકમાં 1 બાઇકની ચોરીની રિકવરી થઈ હતી। સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર ટાઉનમાં તેમજ ઈડરમાં અને બધી જગ્યાએ જિલ્લામાં બાઇક ચોરીનું પ્રમાણ ઘણું બધું વધી ગયું હતું, તો એના માટે બાઇક ચોરી રોકવા માટે આઈજીપી સર અભય ચુડાસમા સાહેબ તેમજ અમારા એસપી સર નીરજ બળગુજર સાહેબના સૂચના કરી હતી કે ભાઈ આ બાઇક ચોરી બહુ થાય છે, એનું નિયંત્રણ કરો। તો એ આધારે પીએસઆઈ શ્રી ઠાકોર, એ ડિવિઝન પીએસઆઈ શ્રી તેમજ રબારી સાહેબ અને એમનો જે સ્ટાફ હતો ડિસ્ટાફ, એ લોકો મહેનત ચાલુ કરી એ લોકોએ અને રંગે હાથ 2 બાઇક પકડી લીધા હતા હિંમતનગરમાંથી, જે કે એ લોકોને કેવું એવું છે અમદાવાદ વેચવા જતા હતા। પછી એનું ઇન્ટ્રોગેશનમાં એવું નીકળ્યું કે બીજા આ લોકોએ તપાસ દરમિયાન 7 બાઇકો બીજા રિકવર કર્યા છે, ટોટલ એમ 9 બાઇકો રિકવર કર્યા છે। તે પૈકી 3 બાઇક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના છે, 3 બાઇક બી ડિવિઝનના છે, 2 બાઇક ઈડર પોલીસ સ્ટેશનના છે અને 1 બાઇક ભિલોડા પોલીસ સ્ટેશનના છે। એમ કરીને ટોટલ 9 બાઇકનું ડિટેક્શન કરવામાં આવેલ છે ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા। આરોપી કોઈ ગુનામાં સંડોવાયેલા ના, એની તપાસ હાલ ચાલુમાં છે। આરોપી હમણાં અટક કર્યા છે અને ટોટલ 3 આરોપી છે અને 1 આરોપી જે છે કિશોર છે, એ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે। જે પકડાયેલા આરોપીઓ છે તેઓએ જે કબૂલાત કરી છે તમામ બાઇકો રિકવર કરવામાં આવ્યા છે કે હજુ? હા, એ લોકો જેટલા જે 24 કલાકમાં જેટલા થતા હતા પીએસઆઈ જે તપાસ કરે છે કે જે બી એ ડિવિઝનની ટીમ દ્વારા, એ લોકો જેટલી કબૂલાતો કરી છે કે 9 બાઇકની કબૂલાત કરી, તો 9-9 બાઇક આપણે રિકવર કરી લીધા છે અને એની રિમાન્ડની પ્રોસિજર કરીશું, આગળ તપાસ કરીશું। જો વધુ જો કંઈ ખુલશે, વધુ ચોરીઓ કરી હશે, તો આપણને આશા છે કે વધુ પણ બાઇકો મળી શકે ના, એ હાલ તપાસ ચાલુમાં છે। એ લોકો અમદાવાદ બાઇક વેચવા માટે જતા હતા એવી ઇન્ફોર્મેશન એ ડિવિઝન પોલીસને હતી, તો એ આધારે એ લોકોએ ખાસ કરીને એ લોકોએ બાઇકમાં સ્પ્લેન્ડર ઉઠાવ્યા છે અને CD 100 છે અને પછી એક પછી આ સાઇન બાઇક છે અને સીડી પર એ રીતના બાઇક હોન્ડા કંપનીના અને બજાજ ના ઉપાડ્યા છે। આરોપી ક્યાંના છે? આરોપી ચારે ચાર રાજસ્થાનના છે। અલગો મોડસ ઓપરેન્ડી શું થાય? મોડસ ઓપરેન્ડી ચાવી ડુપ્લિકેટ ચાવી લગાડીને ખોલી નાખ,